દર્શનભાઈ, આખો પ્રશ્ન કેવી રીતે ઉભો થયો, એમાં કોની ચૂક લાગી રહી છે તમને? ગુજરાતની ભારતીય જનતા પાર્ટીની સરકાર ગુડ ગવર્નન્સ સુશાસનની જે વાત કરે છે, કેન્દ્ર સરકારનો જે પરિપત્ર રજિસ્ટ્રેશન માટેનો હતો એનું અમલીકરણ કરવાનું ગુજરાત સરકારનું વાહન વ્યવહાર વિભાગની ગંભીર ગેરકાર્યના કારણે 1 એપ્રિલ 2021 પછી જે ગુજરાતના 10 લાખ વાહનો જે રજિસ્ટ્રેશન કરવામાં આવ્યા અને રજિસ્ટ્રેશન થયા પછી એ વાહન ચાલકોના નામે એ વાહનો થયા હતા અને એમાં જે પરિપત્રનું અમલીકરણ કરવાનું એ ગુજરાત સરકારના વાહન વ્યવહાર વિભાગની ગંભીર ગેરકાર્યના કારણે ન થતાં મારું પોતાનું વાહન સહિત સામાજિક રીતે સંકળાયેલા, રાજકીય રીતે સંકળાયેલા, બૌદ્ધિક રીતે સંકળાયેલા 10 લાખ વાહન ચાલકોને નજીવી 240 રૂપિયાની રકમ રજિસ્ટ્રેશનની બાકી હોવાનું કરીને બ્લેકલિસ્ટ કરવાનું કામ આ ભારતીય જનતા પાર્ટીની સરકારના વાહન વ્યવહાર વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે. આ ગંભીર બેદરકારીના કારણે આ વાહનથી જો કાલે ઉઠીને અકસ્માત થાય, આ વાહન માલિકે વાહન વેચવું હોય કે ટ્રાન્સફર કરવું હોય, પરંતુ બ્લેકલિસ્ટ હોવાના કારણે આ વાહન ચાલકોને આવનારા દિવસોમાં તકલીફ પડવાની છે. આ તકલીફ અને ગંભીર બેદરકારીનો કોઈ ભોગ બન્યો હોય તે વાહન ચાલક ગુજરાતનો બન્યો છે. એટલે સમગ્ર બાબતની તપાસ વાહન વ્યવહાર વિભાગના મંત્રીશ્રીને, માન્ય મુખ્યમંત્રીશ્રીને પત્ર લખીને વિનંતી કરી છે કે જે જવાબદાર અધિકારી હોય એને તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે અને એની વસૂલાત કરવામાં આવે, એ પ્રકારની માંગણી કરતો મેં પત્ર લખ્યો છે. સુરત આરટીઓને કોઈ સંપર્ક કર્યો છે તમે કે આવું થયું છે? નવાઈની વાત એ છે કે કોઈ પણ લેણું બાકી હોય તેની જાણ કરવામાં આવે, એની નોટિસ આપવામાં આવે, પરંતુ કોઈ પણ પ્રકારની નોટિસ કે જાણ પણ આ વાહન માલિક દ્વારા કરવામાં આવી નથી. અને એક વખત વાહન રજિસ્ટ્રેશન થઈ ગયું હોય, વાહનમાં જો કોઈ 1 રૂપિયાની ફી પણ બાકી હોય તો વાહન ચાલકના નામે થતું નથી રજિસ્ટ્રેશન, તો કયા પ્રકારની કામગીરી આ ગુજરાત સરકારના આ વિભાગની છે? એક નવાઈ પ્રમાણે કેવું વાત છે. એટલે માન્ય આ વિભાગના મંત્રીશ્રીની પણ વિશેષ જવાબદારી છે કે આ બાબતમાં ગંભીરતાથી પગલાં લે, એ પ્રકારની લોકહિતમાં મેં માંગણી કરી છે.